સુરતમાં 21 વર્ષની યુવાન પરિણીતાના ભેદી મોતના મામલે ભારે હોબાળો મચ્યો હતો. દહેજ લાલચુ સાસરિયાઓએ પરિણીતાની હત્યા કરી હોવાના ગંભીર આરોપો સાથે પિયરિયાઓએ હંગામો મચાવ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતની ભાવના કુમાવત નામની યુવતીના 3 વર્ષ પહેલા ગણદેવીના અશોક નામના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન વખતે સાસરિયાઓએ ભાવનાના પિયરિયાઓ પાસેથી 6 લાખ રૂપિયા દહેજ માંગી હતું. લગ્ન પછી પણ તેમણે દહેજની માંગણી ચાલુ રાખી હતી ને આ દરમિયાન 20 નવેમ્બરે ભાવનાનું ભેદી સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે તેના પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. ભાવનાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે દહેજની માંગણી નહીં સંતોષાતા તેના જ સાસરિયાઓએ ઝેરી દવા પીવડાવીને તેની હત્યા કરી નાખી હતી. જો કે આ બનાવ અંગે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વારદાત એ હોય કે અમારી લડકી કો શાદી કી થી ગણદેવી મેં હમકો ઇધર 20 સાલ હો ગયે ઇધર હી રહે રહે હૈ ઔર વો ઉસ લડકી કી શાદી આજ કે 3 સાલ પહેલે હમને ગણદેવી મેં શાદી કી થી ઔર 6 મહિને હમારે સંબંધ અચ્છે રહે ઔર લડકી કો લડકા લડકી ન હોને પર ઔર દેજ કી પરતા માંગને પર મુજે બહુ ટોર્ચર કિયા. દહેજ માંગને પર તો મેં ઉનકો 6 લાખ રૂપિયા દે દીએ થે ઔર અબ ઓલાદ ના હોને પર લડકી કો ટોર્ચર કરતે થે ઔર ના તો હમારે સાથ બાતચીત મેરે સગા સંબંધી કિસી કે સાથ બાતચીત નહીં કરને દેતે થે વે દોન. અભી ક્યા હુઆ હૈ હોસ્પિટલ ક્યું આના પડા ઉનકી ડેડ બોડી હૈ ઔર યે હમ યે પોસ્ટમોર્ટમ કરાને કે લિયે જી કે સાથ સસુરાલ વાલો ને ક્યા કિયા હૈ और गवर्नमेंट से हाथ जोड़ के विजेस है कि डेड बॉडी हमको मिलनी चाहिए और ससुराल वाले को हम संतुष्ट नहीं है उनके साथ क्योंकि ससुराल वालों ने क्या किया था. ससुराल वाले ने बोल रहे थे कि बच्चा बच्ची ना होने पर हम इसका उसके 2 घाव लगाए थे काटा था उनको. अब मौत का कारण ना तो डॉक्टर बता रहा ना ससुराल वाले बता रहे हैं पर हमको इतना फर्क है कि 1.5 साल पहले जेर दिया था ये हमको पक्की प्रूफ है. डॉक्टर ने हमको बोला था और हमारी FIR भी दर्ज हुई थी पर वह समाज के कुछ लोग मुझे मिलकर प्रेशर में लेकर फिर बाद में बोला था कि आपकी लड़की का घर बर्बाद हो जाएगा इसी कारण हमने आगे नहीं किया.